ચાલો છોકરાઓ, મારું નામ છે રોશન પટેલ. MSc BEd. ક્લિયર? હું તમને કેમેસ્ટ્રી ભણાવવાનો છું. તો કેમેસ્ટ્રી ભણતા પહેલાં તમને થોડુંક આઈડિયા આપી દઉં કે કેમેસ્ટ્રી સબ્જેક્ટ એવો છે કે તમે જેટલું ઇન્ટરેસ્ટ લેશો એટલી જ તમને કેમેસ્ટ્રીમાં મજા આવશે. જો તમને કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ નહીં આવશે તો આ સબ્જેક્ટ તમને ખૂબ જ મઠાવશે. માટે આજે હું કેમેસ્ટ્રીની તમને શરૂઆત કરું છું તો હું એવું ઈચ્છું છું કે તમે આ સબ્જેક્ટમાં થોડીક રુચિ ધરાવો, થોડોક ઇન્ટરેસ્ટ ધરાવો કે જેને લીધે આ સબ્જેક્ટની અંદર તમે સ્કોર વધારે કરી શકો. કારણ કે એકવાર જો તમને ઇન્ટરેસ્ટ આવી ગયો તો આ સબ્જેક્ટને સમજવા તમને ખૂબ જ સરળતા પડશે કમ્પેરિઝન ટુ બીજા સબ્જેક્ટમાં. ક્લિયર? તો શરૂઆત કરીએ આપણે. માની લઉં કે મારે ઘર બનાવવું છે. એક તો મારે ઘર બનાવવા માટે શાની રિક્વાયરમેન્ટ આવે? તો ઘર બનાવવા માટે મારે સિમેન્ટ જોઈશે. હા કે ના ભાઈ? મારી પાસે સળિયા મીન્સ કે લોખંડની જરૂર પડશે. ક્લિયર થાય છે? ચાલો, ત્યાર પછી ઈંટ લઈ લેવું, રેટી લઈ લેવું, કપચી લઈ લેવું. તમે કહેશો કે સર આ તો કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ થઈ ગયું. ના, કન્સ્ટ્રક્શનનું કામ નથી, પણ સમજવું બહુ જરૂરી છે. તો એક ઘર બનાવવા માટે આ બધીની રિક્વાયરમેન્ટ હોય છે. જો આ જો તમારી પાસે ન હોય, સિમેન્ટ નહીં હોય, સળિયા ન હોય, હા સળિયા ન હોય, ઈંટ ન હોય, રેટી ન હોય, કપચી ન હોય, તો તમે ઘર બનાવી શકવાના નથી. ક્લિયર થાય છે? તો તમારે જો રસાયણ વિજ્ઞાન સમજવું હોય, રસાયણ વિજ્ઞાન મીન્સ કે આ બી એક આપણું ઘર જ છે, જો આ ઘરને બનાવવું હોય તો એ ઘર બનાવવા માટે સૌથી પહેલા જે જરૂરિયાત છે એ જરૂરિયાતને તમારે પૂરી કરવી પડશે. મીન્સ કે કેમેસ્ટ્રી શીખવા માટે જે બેઝિક નોલેજ હોવું જોઈએ જેના વિશે હું હમણાં વાત કરું છું, તો એ કોઈપણ હિસાબે તમને આવડવું જોઈએ જ. બધા જ સ્ટુડન્ટને કમસે કમ હું આજે જે ભણાવું છું એ આવડવું જોઈએ. આ જ વસ્તુ તમને ફ્યુચરમાં ખૂબ જ કામ લાગશે. ફ્યુચરનો મતલબ એમ થાય કે ભાઈ 11 અને 12 સાયન્સના જે ચેપ્ટરો છે એ ચેપ્ટરોને સમજવા માટે આજનો લેક્ચર તમને કામ આવશે. ક્લિયર છે? તો શું છે બેઝિક ઇન્ફોર્મેશન? તો તમારે શું કરવાનું છે? એક નોટ બનાવવાની છે. સ્કૂલ ટ્યુશન આપણી એક જ કહેવાશે, તો એક નોટ બનાવવાની છે. એ નોટમાં તમારે શરૂઆત, આજનું તમને જે હોમવર્ક આપું છું એ બધું જ તમારે શું કરવાનું છે? નોટમાં કમ્પ્લીટ કરવાનું છે. તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તમારે હેડિંગ મારવાનું છે તત્વોના નામ અને તેની સંજ્ઞા. તત્વોના નામ અને તેની સંજ્ઞા. તો થોડા ઘણા તત્વો તમને આઈડિયા હશે, અથવા કેટલાક સ્ટુડન્ટ એવા હશે કે જેને ઘણા બધા તત્વોના નામ અને સંજ્ઞા ખબર હશે, કારણ કે 1 થી 10 સુધી તમે જે ભણ્યા છો તેમાં ઓલરેડી આવી જાય છે. પણ તેમ છતાં પણ આપણે આ જો નહીં આવરું તો આગળ આપણે વધી નહીં શકીશું. માટે શરૂઆત આપણે અહીંયાથી કરીએ. તો સમજો, પહેલા હું અહીંયા લખું છું ક્રમ, પછી અહીંયા લખું છું સંજ્ઞા, અને અહીંયા લખું છું એનું નામ. ક્લિયર થાય છે? તો નંબર વન આપું. તો નંબર વન પર કોણ આવશે? નંબર વન પર આવશે હાઇડ્રોજન, H, જેને આપણે H2O રાખીએ છીએ, જેનું નામ શું થશે? હાઇડ્રોજન. તો તમારે નોટમાં પર સેમ આ જ પ્રમાણે લખવાનું છે. ક્રમમાં નંબર 1 આપી દેવાનો, સંજ્ઞા લખી દેવાની H, બાજુમાં એનું નામ લખો હાઇડ્રોજન. બે પર તમને આઈડિયા હશે, એચી આવતું હોય છે, જેને કેસો આપણે હિલિયમ. એચીને કેસો હિલિયમ. ચાલો ત્રણની વાત કરીએ. ત્રણ પર આવતું હોય છે LI. LIને કેસો આપણે લિથિયમ. ક્લિયર થાય છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. ચાલો
નંબર ચારની વાત કરીએ, નંબર ચાર પર આવતું હોય છે બીઈ. બીઈને કહેશો આપણે બેરિલિયમ. ચાર પર આવતું હોય છે બીઈ, જેને આપણે શું કહેશું? બેરિલિયમ કહેશું. પાંચ નંબરની વાત કરું, પાંચ પર આવશે બી. બી ફોર બોલ નથી યાદ રાખવાનું, બી ફોર યાદ રાખીશું આપણે બોરોન. પાંચ પર બી ફોર બોરોન. છ નંબરની વાત કરીએ, છ પર આવશે સી. સી ફોર કેટ નથી યાદ રાખવાનું, આવશે કાર્બન. એબીસીડી નથી ચાલુ કરવાની, હવે બી પછી સી પછી ડી ના. હવે સાત નંબરની વાત કરીએ, સાત નંબર પર આવશે નાઇટ્રોજન, બાકી બી સી પછી ડી એવું નથી. બોરોન કાર્બન પછી શું આવશે? એન. એનને કહેશું આપણે નાઇટ્રોજન. ક્લિયર છે? સાત નંબર પર કોણ આવતું હોય છે? નાઇટ્રોજન આવતું હોય છે. વાત કરીએ આઠ નંબરની, યાદ કરો આઠ નંબર પર મજાનું તત્વ છે આપણું ઓ. ઓ મીન્સ વોટ? ઓક્સિજન, જેના વગર આપણે ચાલતું જ નથી. કોઈ બી નહીં હોય તો ચાલે, પણ આના વગર નહીં ચાલે. ક્લિયર છે? તો આઠ પર આવશે ઓક્સિજન. નવ નંબરની વાત કરીએ, નવ નંબર પર આવતું હોય છે એફ. એફને કહેશું આપણે ફ્લોરિન. એફને કહેશું ફ્લોરિન. ચાલો દસ નંબરની વાત કરીએ, દસ નંબર પર શું આવશે? તો યાદ કરો નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. ફ્લોરિન પછી શું આવશે? તમારો નંબર છે દસ. ચાલો તો દસ નંબરની વાત કરીએ, દસ નંબર પર કોણ આવશે? આવશે નિયોન. એક બીજી વસ્તુ તમને કહી રાખું કે આ જે હિલિયમ છે તેમાં એચઆઈ નહીં આવશે, યાદ રાખજો. જે આપણે શરૂઆતમાં એચઈ લખો, એચઆઈ નહીં આવે. સેમ નિયોનમાં એનઆઈ નહીં લખાઈ જાય, એનઆઈ નહીં લખાય. નિયોન મીન્સ કે એની જ આવશે નિયોન. ક્લિયર? ચાલો અગિયાર નંબરની વાત કરીએ, અગિયાર નંબર પર આવશે એને, જેને કહેશું આપણે સોડિયમ. ક્લિયર છે? ચાલો આગળ જઈએ, વાત કરીએ બારમું તત્વ. તો ભાઈ બારમા તત્વ પર શું આવશે વિચારો? આવશે એમજી. એમજી મીન્સ વોટ? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ, એમજી મતલબ માં થશે મેગ્નેશિયમ. રેડી? ચાલો વાત કરીએ તેરમો. તેરમા ક્રમાંક પર આવશે એલ. એલ્યુમિનિયમ. હવે યાદ રાખજો, નિયોનની વાત કરું, સોડિયમની વાત કરું, મેગ્નેશિયમની વાત કરું, એલ્યુમિનિયમની વાત કરું, તો એમાં જે પછીનો જે શબ્દ છે મીન્સ કે એ લઈ લઉં, જી લઈ લઉં, એલ લઈ લઉં, તે હંમેશા સ્મોલ લેટરમાં જ આવશે. કોઈ સારું દેખાય એના માટે આ રીતના લખી નહીં શકે કે ભાઈ બહુ સારું દેખાય છે એલ્યુમિનિયમ, જો તો એ કેપિટલ, એ કેપિટલ એલ. ના, આ ખોટું પડશે. સો ટકા જે પહેલો સંજ્ઞા છે એ કેપિટલમાં આવશે, ત્યાર પછીનો જે સંજ્ઞા છે એની મૂળાક્ષર છે એ સ્મોલમાં જ આવશે, માટે આ રીતના લખી નહીં શકે. ક્લિયર છે? આપણે સ્મોલ લેટરનો જ ઉપયોગ કરીશું. બીજો જે છે તે વાત કરીએ ચૌદ પર. ચૌદ પર આવતું હોય છે એસઆઈ. એસઆઈનો મતલબ શું થાય? સિલિકોન. વાત કરીએ પંદર, પંદર પરથી પી પરથી યાદ રાખીશું આપણે ફોસ્ફરસ. રેડી? સોળ નંબર, સોળ નંબર પરથી પાછો સ પરથી આવશે એસ. એસ પરથી આપણે યાદ રાખીશું સલ્ફર. થઈ ગયું? પંદર સોળ, સોળ એટલે સલ્ફર. વાત કરીએ સત્તર, સત્તર પર આવશે સીએલ. સીએલ ને કહેશું આપણે ક્લોરિન. સીએલ ને કહેશું ક્લોરિન. ચલો અઢારમો નંબર, અઢારમા નંબર પર આવશે આર્ગોન. અઢાર પર શું આવશે? આર્ગોન. આર્ગોન ને કહેશું એ આર. એ આર મીન્સ કે આર્ગોન. નંબર આવ્યો ઓગણીસ.
1900 આવશે હવે વિચારો, કારણ કે મોટે ભાગે 1800 સુધી તો તમને યાદ રહી ગયા હશે, અથવા આવડતા હશે, અથવા આવી જતા હોય છે. પણ હવે પછીના જે બધા તત્વો છે એ પછીના તત્વો મે બી કોઈને આવડતા બી હોઈ શકે, પણ મોટાભાગના સ્ટુડન્ટોને જે આટલે સુધીના જે તત્વો છે એમાંના જ તત્વો આવડતા હોય છે. હવે ત્યાર પછીના જે તત્વો છે એ તત્વો મે બી આવડતા હોય અથવા ન પણ હોઈ શકે. તો હવે વિચારીએ કે 19 નંબર પર શું આવી શકે. આવશે કે કેટલો મોટો થશે, પોટેશિયમ. 20 નંબર ની વાત કરીએ, 20 નંબર પર આવશે સીએ, ને કહેશું આપણે કેલ્શિયમ. ક્લિયર, એને આપણે કહેશું કેલ્શિયમ. ચાલો ત્યાર પછી હવે વાત કરીએ, કારણ કે હવેના જે તત્વો છે ભાગ્યે જ તમને મે બી ખબર હશે. તો વાત કરીએ 21 નંબર. 21 નંબર પર આવશે એસસી. 21 નંબર પર આવશે એસસી, જેને આપણે કહેશું સ્કેન્ડિયમ. એને શું કહેશું આપણે? સ્કેન્ડિયમ કહેશું. 21 પછી 22 નંબર પર આવશે ટીઆઈ. ટીઆઈ ને કહેશું ટિટેનિયમ. થાય છે 22 નંબર પર શું આવશે? ટીઆઈ આવશે, એને શું કહેશું આપણે? ટિટેનિયમ કહેશું. આપણે આગળ જઈએ, પાછું લખી દઉં છું. ક્રમ, સોરી કોન્ટેક્ટ, સંજ્ઞા અને અહીં આપણે નામ લખીશું. તો આપણે ક્યાં સુધી આવેલા છે? 22 સુધી આવેલા છે. 22 થી આપણે આગળ જઈએ, 23 પર આવશે વી. વીને કહેશું આપણે વેનેડિયમ. સોરી ફોર ડેટ, વેનેડિયમ. વેનેડિયમ ક્લિયર છે, વીને કહેશું વેનેડિયમ. વાત કરીએ 24, મજાનું તત્વ છે આ 24મું, જેને આપણે કહેશું સીઆર. સીઆર ને કહેશું ક્રોમિયમ. સીઆર ને કહેશું આપણે ક્રોમિયમ. ચાલો આગળ જઈએ. જો આપણે 25માં તત્વોની વાત કરીએ, 25 પર આવશે એમએન. એમએન ને કહેશું આપણે મેંગેનીઝ. શું કહેશું આપણે એને? મેંગેનીઝ. પેલું હતું એમજી. એમજી નો મતલબ થાય મેગ્નેશિયમ. આ છે એમએન. એમએન નો મતલબ થશે મેંગેનીઝ. ચાલો 26. 26 પર આવશે એફઈ. એફઈ ને કહેશું આપણે આયન. શું કહેશું આપણે? આયન કહેશું. ચાલો વાત કરીએ 27. સીઓ આવશે, સીઓ ને કહેશું આપણે કોબાલ્ટ. ત્યાર પછી વાત કરીએ 28. 28 પર આવશે એનઆઈ. એનઆઈ ને કહેશું આપણે નિકલ. પછી આવશે 29. 29 પર આવતું હોય છે સીયુ. 29 પર શું આવે? સીયુ. સીયુ ને શું કહેશું આપણે? કોપર કહેશું. સેમ ટીસ. ટીસ પર આવે છે ઝેડન. ઝેડન ને કહેશું આપણે ઝિંક. ઓકે, તો આટલે સુધીના જે તત્વો છે એની સંજ્ઞા, એનો ક્રમ અને એનું નામ તમને આવડવું જોઈએ. યાદ રાખજો, આજે 30 સુધીના જે તત્વો છે એ 30 સુધીના તત્વો કોઈ પણ હિસાબે તમને આવરવા જોઈએ. આ બેઝ છે તમારું કેમેસ્ટ્રી શીખવા માટે. તો આ 30 સુધીના તત્વો તમને કોઈ પણ હિસાબે ક્રમમાં, સંજ્ઞા સાથે, નામ સાથે યાદ રહેવા જોઈએ. એવું નહીં કે પછી આપણે તમને વચમાંથી કોઈ તત્વ પૂછે કે ભાઈ 26 પર કોણ આવે, 15 પર કોણ આવે, તો તમે આખી લાઈન લખવા લાગી જાઓ. તો એવું નથી કરવાનું. તમારે શું કરવાનું છે? તમને એટલી કેરફુલ યાદ રહેવા જોઈએ કે તમને ઊંઘમાંથી બી પૂછે કે ભાઈ 15માં નંબર પર કોણ આવે, ભાઈ 10માં નંબર પર કોણ આવે, ભાઈ બીજા નંબર પર કોણ આવે. તો ઓન ધી સ્પોટ તમને યાદ રહેવું જોઈએ, એટલી તમારી તૈયારી હોવી જોઈએ. તો મારા તરફથી એક તમને હોમવર્ક છે,
સૌથી પહેલા શું કરવાનું છે તમારે, આ એક ટીટીસ તત્વની જે સંજ્ઞા છે, જે નામ છે, તમને આવરવા જોઈએ, કારણ કે એનો ઉપયોગ આપણે વારંવાર કેમિસ્ટ્રીની અંદર કરવો પડશે. ક્લિયર છે? બીજું શું કરવાનું છે, બીજું શું યાદ રાખવાનું છે, ચાલો સમજો. તો બીજું એક તમારે હોમવર્ક છે, સામાન્ય હાઇડ્રો કાર્બનના નામ તમારે યાદ રાખવાનું છે. સામાન્ય હાઇડ્રોકાર્બનના નામ હવે આપણે યાદ રાખવાના છે. ક્લિયર છે? તો સમજો, આવડતા જશે તમને. તો વાત કરું છું પહેલા નંબર પર, તો પહેલા નંબર પર આવશે મિથેન. પહેલા નંબર પર શું આવશે? મિથેન. તો મિથેનનું અણુસૂત્ર બનશે CH4. બે નંબરની વાત કરું, બે નંબર પર શું આવશે? ઇથેન આવશે. ઇથેનને યાદ કરીશું C2H6. આ એનું અણુસૂત્ર છે, અને આપણે શું કહેશું? અણુ સૂત્ર કહેશું, અને શું કહેશું? નામ કહેશું. આની કોઈ સંજ્ઞા નથી આવતી. ક્લિયર? જે એ તત્વની સંજ્ઞા આવે, આ બધા સંયોજન કહેવાશે. તો આપણે શું કરીએ છીએ? સંયોજનના નામ યાદ રાખીએ છીએ. એટલે સંયોજનની સંજ્ઞા નથી હોતી કે મિથેનને એમ વરે, ઇથેનને ઈ વરે, ના, એવું નથી હોતું. ક્લિયર? ચાલો ત્રણ નંબર પર જઈએ. આપણે ત્રણ નંબર પર આવશે પ્રોપેન. પ્રોપેન એટલે કે C3H8. ક્લિયર? ચાલો આગળ જઈએ. આપણે વાત કરીએ ચાર નંબર પર. ચાર નંબર પર આવશે બ્યુટેન. બ્યુટેન માટે C4H10. બ્યુટેન માટે શું યાદ રાખીશું? C4H10. ચાલો પાંચ નંબરને કહેશું પેન્ટેન. પેન્ટેનનો મતલબ થાય C5H10. છ નંબર પર આવશે હેક્ઝેન, C6H14. ક્લિયર? સાત નંબરની વાત કરીએ, સાત નંબર પર આવશે હેપ્ટેન. હેપ્ટેન યાદ રાખીશું C7H16. ક્લિયર? આઠ નંબરની વાત કરીએ, આઠ નંબર પર આવશે ઓક્ટેન. ઓક્ટેન માટે C8H18. નવ નંબર પર આવશે નોનેન, C9H20. અને દસ નંબરની વાત કરીએ, દસ નંબર પર આવશે ડેકેન, જેને આપણે C10H22 થી ઓળખીએ છીએ. ક્લિયર? તો આને પણ તમારે ક્રમમાં યાદ રાખવાનું છે. મીન્સ કે મિથેન આવે તેમાં એક જ કાર્બન આવે, ઇથેન આવે તેમાં બે કાર્બન આવે, પ્રોપેનમાં ત્રણ કાર્બન આવે, બ્યુટેનમાં ચાર કાર્બન આવશે, પેન્ટેનમાં પાંચ કાર્બન આવે, હેક્ઝેનમાં છ કાર્બન, હેપ્ટેનમાં સાત કાર્બન, ઓક્ટેનમાં આઠ કાર્બન, નોનેનમાં નવ કાર્બન, ડેકેનમાં દસ કાર્બન. તો જો તમને કાર્બનની સંખ્યા જો યાદ રહી જશે તો અણુસ્તર બી યાદ રહી જશે. કેમ? તો સમજો, જેટલી પણ કાર્બનની સંખ્યા છે એના ગુણ્યા બે વત્તા બે કરશો તો તમને હાઇડ્રોજનની સંખ્યા મળી જશે. આઈડિયા આવે છે? કઈ એક્ઝામ્પલ લઈને સમજાવું તમને. સૌથી પહેલા સમજો કે તમારે કાર્બનની સંખ્યા શું કરવાની છે, યાદ રાખવાની છે. મીન્સ કે પેન્ટેન આવે એટલે C5 આવે જ, એ પાક્કું છે. હેક્ઝેન આવે એટલે C6 આવે જ, મિથેન આવે એટલે C જ આવે. ક્લિયર? તો કાર્બનની સંખ્યા તો તમારે યાદ રાખવી જ પડશે. હવે હાઇડ્રોજનની સંખ્યા માટે આપણે કરી શકીએ છીએ કે તમારા કાર્બનની સંખ્યા જેટલી પણ હોય એને શું કરો, ડબલ કરો, ગુણ્યા બે કરો, અને એમાં વટ્ટા બે કરી દો. ગુણ્યા બે વટ્ટા બે. જેમ કે માની લો કે પેન્ટેનની વાત કરીએ, પેન્ટેનમાં કાર્બનની સંખ્યા કેટલી આવે, પાંચ આવે. તો પાંચ ગુણ્યા બે વટ્ટા બે. તો પાંચ દુ દસ, દસ ને બે બાર. તો ચેક કરો C5H12. ક્લિયર થાય છે? માની લો કે હું ડેકેનની વાત કરું, ડેકેનમાં કાર્બનની સંખ્યા કેટલી આવે,
दस आवे भाई, गुणिया बे करो वट्टा बे करो तो दस दू वीस, वीस ने बे बावीस, तो जो चेक करो सी टेन एच ट्वेंटी टू क्लियर थाई छे। तो एक ट्रीक छे मीन्स के शॉर्टकट छे जीवी नो विषय भी आप आखू चेप्टर भरवाना छे, पर टीचर छता भी तमारे याद राखवानू छे के तमारा कार्बन नी जितली पण संख्या होय गुणिया बे करी देव, एटले के डबल करी देव, कार्बन नी संख्या डबल करो वट्टा बे करो, डबल वट्टा बे, तो तमने हाइड्रोजन नी संख्या मळी जशे। तो आ प्रमाणे तमने सामान्य अल्केन कहेशुं आपणे आने, आने शुं कहेशुं अल्केन। आ जे दस तत्वो छे आपणे सामान्य अल्केन ना लीधेला छे, तो तमने आ दस तत्वो पण याद रहेवा जोईए। तो केमिस्ट्री नो जी आपणो जे मेन पायो छे, हुं पायो आने गणुं छुं, तो तमारे शुं करवानुं छे, आ जे तत्वो छे एक थी तीस साथे साथे आ दस नाम छे, एनी तमारे शरूआतमां ज आ તત્વોને લખી દેવાના છે અને કોઈ પણ હિસાબે અને તમારે મોડે કરવાના છે, ક્લિયર થાય છે। હવે ફરીથી પાછો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું જેમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ, માત્ર આને હું બેઝિક ઇન્ફોર્મેશન માટે જ એક વિડીયો રાખું છું। તો હવે પછીના વિડીયોની અંદર આપણે ચેપ્ટરની થોડી ધીમેથી શરૂઆત કરીએ।